કચ્છના રાપરમાં દલિત વકીલની હત્યા થયેલાના મામલે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 25-20ના રોજ રાપર કચ્છ મધ્ય શ્રી દેવજીભાઈ મહેશ્વરી એડવોકેટની આયોજિત હત્યાના બનાવના અનુસંધાને અબડાસા બાર એસોસિએશને આજે નલિયા કોર્ટના પ્રગ્રાણમાં સદગત દેવજીભાઈ મહેશ્વરી એડવોકેટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ નરેન્દ્રભાઈ જાનીના અધ્યક્ષસ્થાને ગોઠવાયો હતો. બારના માજી પ્રમુખ બીબી જાડેજા સદગત આત્માને પરમ શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આરોપી સામે સત્વરે કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આવતીકાલે 11 વાગે બાર એસોસિએશન તરફથી મામલતદાર અબડાસાને આવેદનપત્રમાં આપવામાં આવશે. આ તબક્કે પ્રમુખ તરફથી સદગતને ન્યાય મળે તે માટે અબડાસા બાર એસોસિએશન તરફથી તમામ સત સહકાર આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અબડાસા બાર એસોસિએશનના હોદ્દેદારો, તમામ એડવોકેટો, સભ્યોમાં કિશોરભાઈ ગોસ્વામી, વિક્રમસિંહ જાડેજા, આદરભાઈ, ઇકબાલભાઈ, અહેમદભાઈ, અશોકભાઈ, જગદીશભાઈ, પીએમ ગઢવી, તારીફભાઈ તથા લાલજીભાઈ કટવા ઉપસ્થિત રહ્યા હતા. ઓકે, સદગત દેવજીભાઈ મહેશ્વરી અમારા એડવોકેટ આલમના એક બાહોશ લીડર અને સારા વક્તા અને એડવોકેટ હતા. જે અબડાસા તાલુકાના હતા, એડવોકેટ સાથે અમારી લાગણી જોડાયેલી જ હોય. સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત દેશમાં અમે એડવોકેટ આલમ એક જ છીએ. દેવજીભાઈનો જે બનાવ બનેલ છે એ બનાવ અબડાસા બારે સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને રાજ્ય લેવલે એની રજૂઆત કરેલ છે અને ભવિષ્યમાં પણ કોઈ એડવોકેટ આલમ પર આવા બનાવ ન બને એના માટે અમે ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી પણ કરેલ છે. સાથોસાથ હું આ તબક્કે દેવજીભાઈના પરિવારને આવી પડે દુઃખ સહન કરવાની શક્તિ અર્પે અને દેવજીભાઈને પૂરો ન્યાય મળે એના માટે અબડાસા બાર મક્કમતા જાહેર કરે છે અને એમની સાથે જ છે. આજે ખાસ કરીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. હા, જેના અનુસંધાનમાં આજરોજ અમારા અબડાસા બારના નેજા નીચે એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. દેવજીભાઈના સદગત આત્મા જ્યાં હોય ત્યાં એના આત્માને પરમ શાંતિ મળે એ માટે અમે તમામ એડવોકેટ પ્રાર્થના કરીએ છીએ અને એના માટે મૌન ધારણ કરી 2 મિનિટનું મૌન ધારણ કરીએ છીએ અને આવતીકાલે અમે એ અંગેનું આવેદનપત્ર પણ મામલતદાર અબડાસાને પણ અમે આપવાના છીએ. મૂળ અબડાસાના અને રાપર મધ્ય પ્રેક્ટિસ કરતા દેવજીભાઈ મહેશ્વરીનું કરપીણ હત્યા કરવામાં આવેલ એને અબડાસા બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી અને જે આરોપીઓ એમાં સંડોવાયેલા છે એને સખતમાં સખત સજા કરે એવી અમારી તંત્ર પાસે નમ્ર માગણી છે. અને આજે ખાસ કરીને જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, શું કહેશો? પ્રાથમિક સમસ્યાઓની સાથે મચ્છરોનો ઉપદ્રવ ગાંધીધામ સંકુલના શહેરીજનોને સતાવી રહ્યો છે. માનવતા ગ્રુપ દ્વારા ફોંગિંગ સર્વિસ કરાઈ. વાત કરીએ ગાંધીધામની, ગાંધીધામ સંકુલના જુદા જુદા વિસ્તારમાં 12 માસ પ્રાથમિક સમસ્યાઓ બાબતે લોકો વારંવાર રજૂઆત કરે છે, પરંતુ સરકારી તંત્ર, વહીવટીતંત્ર, સત્તાધારી ભાજપ પ્રશાસનની પોલ ખોલી નાખે તેવી ઘટનાઓ સામે આવે છે. છતાં પણ દોડીને પી જનાર સત્તાધારી પક્ષ પ્રત્યે લોકોમાં સતત આક્રોશ હવે વધી રહ્યો છે. લોકોના કામે પ્રત્યે અનદેખી કરવામાં આવી રહી છે, જેને લઈને ના છૂટકે સ્વયંસેવાભાવી સંસ્થાઓના સહયોગથી પ્રશ્નનું સમાધાન પણ કરવામાં ક્યારેક આવતું હોય છે. ત્યારે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં લોકોએ સ્વખર્ચે અનેક કામો પૂર્ણ કર્યા બાદ હવે ગટર વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવા વિસ્તારમાં માનવતા ગ્રુપ એનકેટી ટ્રસ્ટ થાણા MIMC લે લડાખ તેમજ ગુરુકુળ યુથ ક્લબના આર્થિક સહયોગથી ફોંગિંગ સર્વિસ કરવામાં આવી રહી છે, જેનાથી લોકોને રાહત મળી રહી છે. ફોંગિંગની કામગીરીમાં માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચા, ગુરુકુળ યુથ ક્લબના પ્રકાશભાઈ ઠક્કર, જે ઠક્કર, દિનેશભાઈ શર્મા, વિપુલભાઈ મહેતા, ભરતભાઈ, મુકેશભાઈ, મનોજભાઈ પટેલ, કિશોરભાઈ મુરજીભાઈ ગઢવી તેમજ ક્લબના સભ્યોને માનવતા ગ્રુપની ટીમે સહયોગ આપ્યો હતો. વિસ્તારમાં પ્લોટ નંબર 70 જ્યાં ખૂબ મચ્છરનું પ્રમાણ હતું
સાહેબ આવ્યા હતા એના ઘરમાંથી અહીંયા લીયા છે. માનવતા ગ્રુપ અને ગુરુકુલ યુથ ક્લબના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ અને ગોવિંદભાઈ ધનીજાની હાજરીમાં કોકિંગ મશીન ગુરુકુલ વિસ્તારની અંદર ચાલુ કરવામાં આવ્યું છે. જે આપ જોઈ શકો છો ત્યાં ખૂબ જ મચ્છર અત્યારે ગુરુકુલ વિસ્તારની અંદર હાલત બહુ ખરાબ છે. જે નગરપાલિકાને વારંવાર ચક્કર મારી ગુરુકુલ યુથ ક્લબ થાકી ગઈ અને સ્વ ખર્ચે આજે રોડ રસ્તા પણ ખાડા પૂરવામાં આવ્યા. ત્યારબાદ અંદર ફોગિંગ મશીન પણ ચાલુ કરવામાં આવ્યું છે. આપ જુઓ અત્યારે બધું ધુઓ ધુઓ થઈ ગયેલ છે. પ્રકાશભાઈ અત્યારે આપણે જે ફોગિંગ મશીન ચાલુ કરવામાં આવ્યું માનવતા ગ્રુપ અને ગુરુકુલ યુથ ક્લબ દ્વારા, આપ શું કહેવા માંગશો? સર ગોવિંદભાઈ અને તમે મહેનત કરી છે મુરજીભાઈ બહુ સારી, અને વિસ્તારમાં જે પ્લોટ ખાલી પડ્યા છે જ્યાં મચ્છરોનો ત્રાસ છે પણ નગરપાલિકા કોઈ ધ્યાન નથી આપતું, એ માનવતા ગ્રુપ દ્વારા ચાલુ કરવામાં બહુ સેવા કર્યા અને બહુ સારું કર્યા છે, અને આપણે એના માટે ગોવિંદભાઈનો ધન્યવાદ કરીએ છીએ. સરસ ગોવિંદભાઈ, આપ જે અમારે ગુરુકુલ યુથ ક્લબની સતત પેપરની અંદર વાંચતા હતા નગરપાલિકા અમારું કોઈ ધ્યાન ના આપ્યું ત્યારે આપે ફોન કરીને જણાવ્યું અને ગુરુકુલ યુથ ક્લબનો પણ સાથ સહકાર આપને મળ્યો અને સાથે મળીને ફોગિંગ જે ચાલુ કરવામાં આવ્યું, તો આપ શું કહેશો? આ અત્યારે વિસ્તારને આપ સર્વે પણ કર્યો અને પરિસ્થિતિ નિહાળી આપ શું કહેવા માગશો? સબસે પહેલે તો મેં ગુરુકુલ યુથ ક્લબ કા બહુ બહુ ધન્યવાદ કરતા હું કે મુજે માનવતા ગ્રુપ કો એનકેટી ટ્રસ્ટ ઓર MICT કો યે ફોગિંગ કા સર્વિસ દેને કા મોકા મિલા હૈ. સભી યુથ ઓર ફેમિલીઝ કા મેં બહુ બહુ ધન્યવાદ કરતા હું. और हम लोग कई सालों से मानवता ग्रुप की ओर से कई प्रकार की एक्टिविटीज़ करते रहते हैं और ये फॉगिंग की जो ट्रीटमेंट है 5 साल से हम लोग कर रहे हैं. गुरुकुल में आज दूसरा दिन है और जो एरिया जहाँ पर हम लग रहा है कि मच्छर और मक्खियों का बहुत ही बड़ा जिसको बोलते झुंड दिख रहा है, वहाँ पर हम प्रत्यक्ष जाके और यूथ सर्कल के सहयोग से, उनके आर्थिक सहयोग से और स्पेशली जय जय ठक्कर हैं, इनके प्रेसिडेंट हैं प्रकाश भाई है, मुरजी भाई गढ़वी है और पूरी टीम हमको जो सहयोग मिला है इसकी वजह से ये काम जो सेवा का काम है ये मुमकिन हुआ है और हम धन्यवाद करते हैं. और भी कई एरिया में हमें ये मानवता ग्रुप की ओर से हम लोग ये फॉगिंग करना चाहते हैं. जिनको भी आवश्यकता हो वो थोड़ा सा कॉन्ट्रीब्यूशन दे के ये हम हमारी जो सेवा है फॉगिंग की मानवता ग्रुप की ओर से वो ले सकते हैं. बहुत बहुत धन्यवाद. थैंक यू. धन्यवाद गोविंद भाई. आपने जो बोला कि जो गांधीधाम के एरिया के अंदर जहाँ जहाँ फॉगिंग की आपको ज़रूरत पड़ेगी, जहाँ पर आपकी कोई नगरपालिका सुनवाई नहीं करती वहाँ पर आप मानवता ग्रुप सेवा करोगे, तो आपका मोबाइल नंबर भी दे दीजिए तो ये वीडियो के माध्यम के द्वारा सबके पास आपका नंबर भी पहुँच जाए. मेरा नाम गोविंद पी धनीचा है. मैं मानवता ग्रुप चैरिटेबल ट्रस्ट का अध्यक्ष हूँ और करीबन 15 साल से मानवता ग्रुप कई प्रकार की एक्टिविटीज़ कर रहा है. इसमें कोई भी प्रकार के मानवता लक्ष्य काम के लिए आप संपर्क कर सकते हैं. मेरा नंबर है 9825225939 9825225939. बहुत बहुत धन्यवाद. शुक्रिया. आभार. धन्यवाद गोविंद भाई. आपकी जो सेवा है हम बहुत काफ़ी समय से देख रहे हैं. लास्ट 10 साल से तो मैं खुद जुड़ा हुआ हूँ. बिन वारसू लाश के हम लेके पुलिस प्रशासन हमको देती है, वहाँ पर हम बिन वारसू लाश का कोई होता नहीं, उसका अग्नि संस्कार भी किया हुआ है, मैंने जात निरीक्षण भी किया है और काफ़ी सेवाएं का काम है जो मानवता ग्रुप आज की डेट में सीवण क्लास का है. महिलाओं को आत्मनिर्भर बनने का मोदी जी ने तो अभी बोला है, मानवता ग्रुप ने 10 साल पहले ही आत्मनिर्भर का काम गांधीधाम के अंदर कर रहे. गोविंद भाई आपका खूब खूब धन्यवाद. आभार. जय माता जी. जय गुरुदेव सीताराम.